દહેગામ ખાતે આવેલ મ્યુનિસિપલ મેદાનમાં નગરપાલિકાના સહયોગથી ઝળહળતી રોશની વચ્ચે દશેરાની રાત્રે રાવણ દહન કાર્યક્રમ યોજાશે. ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ મ્યુનિસિપલ મેદાનમાં નવરાત્રીના દશેરાની રાત્રે ઝળહળતી રોશની વચ્ચે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં દહેગામના ધારાસભ્ય બદરાજસિંહ ચૌહાણ, પાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી, ખૂબ જ ઉત્સાહી કામગીરી કરતા ચેરમેન પિન્તુભાઈ અમીન, પૂર્વ ઉપપ્રમુખ નિકુલ બારોત, ઉપપ્રમુખ રાજીવભાઈ, કારોબારી ચેરમેન રિપલભાઈ શાહ અને અન્ય સમિતિઓના ચેરમેન તેમજ નગરપાલિકાના સર્વે કોર્પોરેટરો ભેગા થઈને મ્યુનિસિપલ મેદાન ખાતે રાવણ દહન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરેલ છે, જેમાં મોટી સંખ્યામાં શહેરની અને તાલુકાની જનતા રાવણ દહનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને દહેગામ મ્યુનિસિપલ મેદાન રોશનીથી ઝળહળ્યું થઈ જવા પામ્યું છે અને તેની તૈયારીના ભાગરૂપે હાલમાં સાફ સફાઈની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આપ જોઈ રહ્યા છો, આ દહેગામ નગરપાલિકા મ્યુનિસિપલ હાઈસ્કૂલનો ગ્રાઉન્ડ છે. કેટલાય વર્ષોથી પડતર પડેલી આ જગ્યા હતી. નવા પ્રમુખ વરાયેલા એને જાણ્યું કે મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં રાવણ ઉભો કરવાનો હોવાથી તેમને તાત્કાલિક પગલા લઈ વર્ષો જૂનો કચરો અને એની સાફ સફાઈ કરી નગરપાલિકા ટૂંક સમયમાં આ આયોજન કર્યું. ધન્યવાદ છે નગરપાલિકાને. હવે કામ દિવાળી પર આગળ વધતા રહેશે. આ રાવણ એના માટે ઉભો કરવાના છે. નગરની અંદર 10 જે ગુણ છે એને પાર કરવા માટે આ નગર બજાર નગરોના સહકારથી આ એક રાવણ ઉભો કરવામાં આવે છે. ધન્યવાદ. આ એક રાવણ નથી, આપણા એક 10 અવગુણ છે એના માટે આ એક નાશ કરવામાં વ્યસન ત્યસન અને પરોપકાર કરવો એ આ રાવણ શીખવાડી રહ્યો છે. તો નગરજનોને પધારવા અમારું આ એક ભાવભર્યું આમંત્રણ છે.